અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ બપોર બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે લાંબા સમય બાદ શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જવાતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે સ્થાનિકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે લાંબા સમય બાદ ભારે વરસાદ થયો છે મોડાસાની અંદર પણ અરવલ્લીથી સમાચાર પાટણથી સમાચાર મહેસાણાથી એ સમાચાર મળી રહ્યા છે કે ભારે વરસાદ થઈ રહ્યો છે તો તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ લાંબા સમયના વિરામ બાદ અંદાજીત પંદર થી વીસ દિવસનો સમય હતો કે જ્યાં સુધી વરસાદ જોવા નહોતો મળતો પરંતુ પંદર વીસ દિવસ બાદ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં વરસાદ કેટલાક દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે સવારથી બફારા બાદ વરસાદ શરૂ થયો છે ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણીના વહેણ જોવા મળી રહ્યા છે વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે તો ઘણા દિવસના વિરામ બાદ અમદાવાદના પણ કેટલાક વિસ્તારોને મેઘરાજાએ ધમરોળી નાખ્યા માત્ર ગણતરીની કલાકો દરમિયાન ખાબકેલા ધોધમાર વરસાદે કેટલાય વિસ્તારોને પાણી પાણી કરી નાખ્યા વરસાદે વિરામ લેતા લોકો બફારાથી ત્રસ્ત હતા સાથે આવામાં આજે અમદાવાદમાં જે વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદી ઝાપટું પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા શહેરના ચાણક્યપુરી ગાટલોડિયા ધરણીધર ગુજરાત યુનિવર્સિટી નહેરુનગર ગોતાથી સોલા તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા ચાંદલોડિયા ચાંદખેડા શિવરંજની જોધપુર જુહાપુરા વિજલપુર વાસણા સેટેલાઇટ શ્યામલ આનંદનગર સોલા ગોતા બોડકદેવ એસજી હાઇવે પ્રહલાદનગરમાં વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો છોટાઉદેપુરમાં ડુંગર વિસ્તારમાં નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે નદીમાં જીવના જોખમે પસાર થતા લોકો જોવા મળી રહ્યા છે નદીના પટમાં લોકોની જોખમી સવારી રસ્તા પર પુલ ન હોવાથી લોકોને ભારે હાલાકી નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વરસાદી નદીમાં નવા નીર થયા છે મેણ નદીમાં નવા નીરની આવક થતા ધસમસતો પ્રવાહ જોઈ રહ્યા છો નદી પટથી બાઇક સવાર જીવના જોખમે જઈ રહ્યો નજરે પડી રહ્યો છે નાની જડુરીથી મોટી જડુલી વચ્ચેના રસ્તા પરનો પુલનો અભાવ છે પુલના અભાવને કારણે ધસમસતા પાણીના પ્રવાહમાંથી બાઇક સવાર પસાર થઈ રહ્યો છે તો છોટાઉદેપુરના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો હજી પણ અનેક લોકો જીવને જોખમમાં મૂકીને આ રીતે જોખમી રસ્તો પસાર કરે છે વારંવાર અનેક કરવામાં આવે છે રજૂઆત કરવામાં આવે છે કે પોતાના જીવને જોખમમાં ન મૂકે પરંતુ લોકો સમજતા નથી અને આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે છોટાઉદેપુરથી ન્યૂઝ એટીન સંભાળતા સહેજાબ પણ અમે જોડાઈ ગયા છે સજાબ જે રીતની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકો જીવને જોખમમાં મૂકીને આ રસ્તો પસાર કરી રહ્યા છે હાલમાં વધુ શું જાણકારી છે કયા કયા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે

જીવના જોખમે પસાર ન થવું પરંતુ કેટલાક અંતરિયા વિસ્તારના જે આદિવાસી જે લોકો છે તેઓ બાઇક લઈને પણ સવાર થતા હોય છે એટલે ચોક્કસ એક જીવનું જોખમ છે અવારનવાર રજૂઆતો કરી છે અને ખાસ કરીને ન્યૂઝ એટીન ગુજરાતીઓ પણ અવારનવાર દ્રશ્યો બતાવીને કહ્યું છે કે આ રીતે પસાર ન કેટલાક લોકો જીવના જોખમે પસાર થાય છે અને સ્થાનિક લોકો જે છે તે પુલની માગણી માંગણી કરી રહ્યા છે જે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો એક તરફ જોખમી રીતે રસ્તો પસાર કરતા બાઇક સવાર બીજી તરફ કોન્ટના દ્રશ્યો કે જ્યાં આગળ બાળકો પોતાના જીવને જોખમમાં મૂકીને નદી પસાર કરતા જોવા મળી રહ્યા છે રસ્તો બન્યો નથી સ્થાનિકો પણ મજબૂર છે પરંતુ વારંવાર આવી ઘટનાઓ ઘટી રહ્યા હોવા છતાં પણ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી રાજ્યમાં રોગચાળાના ભરડા વચ્ચે વધુ એક નવા વાયરસે આરોગ્ય વિભાગની વધારી દીધી છે ચિંતા ડબલ્યુએચએ મંકીપોક્સને લઈને ચેતવણી જાહેર કરી છે સરકારના આદેશ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ એક્શન મોડમાં આવી ગઈ છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વીસ બેડની આઇસોલેટેડ સુવિધા ઊભી કરવામાં આવી છે

વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બાળકો માટે એમસીએચ હોસ્પિટલની અંદર બાળકોના વિભાગમાં દસ બેડનો આઇસોલેશન વોર્ડ આ પ્રકારના દર્દીઓને આપણે આઇસોલેશનમાં રાખવા પડે કે જેથી તેનો ચેપ બીજાને ના લાગે તેમજ આઇસોલેશન વોર્ડમાં આ મંકીપોક્સના રોગ બાબતની સારવારની તમામ દવાઓ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે

ઓપીડીમાં લગભગ અગિયાર હજાર બસો ત્રણ દર્દીઓ નોંધાયેલા તથા દાખલ દર્દીઓ અગિયારસો ને ત્રેસઠ નોંધાયા એમાં જુદા જુદા રોગ ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયાના રિપોર્ટની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં પાંચસોને બેતાલીસ ડેન્ગ્યુના સેમ્પલ લેવામાં આવેલા એમાં એકસો ને સોળ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલા તથા મેલેરિયાના પાંચસોને પચીસ સેમ્પલ લેવામાં આવેલા એમાં બાવીસ દર્દીના

પડે એટલે દારૂ મુદ્દે ચર્ચા ગૃહમાં નથી થતી દારૂ મુદ્દે ચર્ચા ન થાય તે અંગે આ મુદ્દે ભાજપના મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પટેલે બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે ને દારૂથી તો યુવાધન બરબાદ થતું હતું પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે આજે ગુજરાત ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ બન્યું હતું પહેલા તો કચ્છના દરિયાકાંઠાથી ડ્રગ્સ આવતું હતું ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળે અને હવે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં પણ ડ્રગ્સનું જાણે મેન્યુફેક્ચરિંગ હક ગુજરાત બની હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે પ્રશ્નોત્રીમાં જો ભાગ લીધો હોત એની સાથે સાથે એ રજૂઆત કરતા હતા કે અમને પ્રશ્ન અમારો આવતો નથી એકસો સોળની નોટિસ પણ આદરણીય અમિતભાઈની હતી પણ છતાંય કોઈ કારણો વરસાદ